हेलो विद्यार्थी मित्रों, पॉलीमर चैप्टर ना अत्यार सुधी आपणे 8 થી 9 લેક્ચરો ભણ્યા, બરાબર સમજાતું હશે, તૈયાર થતું હશે. આજે આપણે પોલીમર નો સૌથી અગત્યનો ટોપિક કુદરતી રબર અને તેના વલ્કેનાઇઝેશન વિશે અભ્યાસ કરશું. તો હવે આ કુદરતી રબર છે એ શું છે? તો કે એના માટે એક શબ્દ લખું છું, એ બીજું કઈ નહીં પણ ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ઇલાસ્ટોમર એટલે શું? તો કે કેટલાક પદાર્થ હોય, દાખલા તરીકે મારી પાસે એક રબર છે, એના ઉપર બાહ્ય બળ લગાડો તો એની લંબાઈની અંદર જો વધારો થાય અને બાહ્ય બળ દૂર કરો તો પોતાની મૂળ સ્થિતિ છે એ પ્રાપ્ત કરે. આ ગુણધર્મને કહેવાય છે સ્થિતિસ્થાપકતા. તો કેટલાક પદાર્થ ઉપર બાહ્ય દિશામાંથી બળ લગાડો તો લંબાઈમાં વધારો થાય, બળ દૂર કરો તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય. આ ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ તરીકે ઓળખાય છે. તો કુદરતી રબર પાસે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે. શા માટે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે કુદરતી રબર પાસે? તો કે કુદરતી રબર ઇલાસ્ટોમર છે અને ઇલાસ્ટોમર ની અંદર મોનોમરના અણુઓ વચ્ચે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. જો ખાસ શબ્દ લખું છું, નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ. તો આ નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે એટલા માટે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. તો પ્રશ્ન થાય કે કુદરતી રબર છે ક્યાંથી મળી આવે છે? આ કુદરતી રબર છે શું, ક્યાંથી મળી આવે, કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે દુનિયાના અલગ અલગ દેશોની અંદર રબરના ઝાડની ખેતી કરવામાં આવે છે, જેમ કે ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, અમેરિકા. તો આવા અનેક દેશોની અંદર રબરના ઝાડની ખેતી કરવામાં આવે. ભારત છે, પછી શ્રીલંકા, મેં તમને કીધું એમ મલેશિયા. તો આ બધા દેશોમાં રબરના ઝાડની ખેતી કરવામાં આવે. તો હવે આ રબરનું માની લો કે કામે ઝાડ ડ્રો કર્યું. હવે રબરના ઝાડનું જે થડ છે એની અંદર આપણે છિદ્ર કરીએ, આ રીતે અમે હોલ કરીએ, છિદ્ર કરીએ. તો આ રબરના ઝાડની અંદર હોલ એટલે કે છિદ્ર કરવાથી આપણને એ છિદ્રમાંથી એક લેટેક્સ એવો કલીલ પદાર્થ પ્રાપ્ત થાય છે, અથવા આપણે એના માટે શબ્દ લખી શકીએ, રબર લેટેક્સ પ્રાપ્ત થાય. અચ્છા, રબર લેટેક્સ પ્રાપ્ત થયું તેને આપણે રબર ક્ષીર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક વાર ચીકુનું ઝાડ હોય એના ઉપરથી ચીકુને તોડો તો તમે જોશો કે જ્યાં ચીકુ તોડ્યું એના મોઢા ઉપર અને જ્યાંથી તોડ્યું એ જગ્યાએ એક સફેદ કલરનું દુગ્ધ પ્રવાહી નીકળે છે. જો થોડોક સમય તમારી આંગળી ઉપર રહે તો એ ચોટી જાય એવું દુગ્ધ પ્રવાહી હોય. તો એ બીજું કઈ નહીં પણ એ પણ રબર લેટેક્સ છે, એને આપણે ગુજરાતીની અંદર રબર ક્ષીર કહીએ. તેવી રીતે આકડાનું ઝાડ હોય એમાંથી આપણે તોડીએ તો પણ આપણને રબર લેટેક્સ પ્રાપ્ત થાય. તો આમ રબરના ઝાડના અંદર જે થડ છે એની અંદર આપણે છિદ્ર કરીએ તો છિદ્રમાંથી આપણે એક દુગ્ધ સફેદ રંગનું કલીલ પ્રવાહી પ્રાપ્ત થાય, જેને આપણે ગુજરાતીમાં કહીએ રબર ક્ષીર અને ઇંગ્લિશમાં કહીએ છીએ રબર લેટેક્સ. હવે જે કલીલ પ્રવાહી પ્રાપ્ત થયું એના ઉપર આપણે અલગ અલગ પ્રકારની ભૌતિક પ્રક્રિયાઓ કરીએ, તેના ઉપર અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ. તેના ઉપર ભૌતિક રાસાયણિક પ્રક્રિયા કરતા આપણને કુદરતી રબર છે એ પ્રાપ્ત થાય છે. તો જો મેં તમને પ્રશ્ન પૂછ્યો તો કે આપણને કુદરતી રબર કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે રબરના ઝાડની અંદર હોલ અથવા છિદ્ર કરીએ, તેમાંથી આપણને કલીલ દુગ્ધ આલંબન પ્રાપ્ત થાય જેને આપણે રબર ક્ષીર અથવા રબર લેટેક્સ કહીએ, જેના ઉપર ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ તેના દ્વારા આપણને કુદરતી રબર પ્રાપ્ત થાય છે. હવે કુદરતી રબર પ્રાપ્ત થયું તેના રાસાયણિક બંધારણનો અભ્યાસ કરીએ. તો કુદરતી રબર છે રાસાયણિક દ્રષ્ટિએ એની અંદર આઇસોપ્રિન નામનો મોનોમર આવેલો છે. આઇસોપ્રિન નામનો મોનોમર. અચ્છા, આઇસોપ્રિન મોનોમર શું છે? તો એ બીજું કઈ નહીં પણ 2-methyl-1,3-butadiene. જો બરાબર યાદ રાખો શું છે આ ભાઈ, તો કે આનું નામ છે 2-methyl-1,3-butadiene, 4 કાર્બન છે.
अच्छा આમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, કુલ કાર્બન 4 એટલે બ્યુટ, પછી પહેલા અને ત્રીજા ઉપર દ્વિબંધ એટલે ઇન, અને ડબેવા છે એટલે ડાઈન, માટેને આપણા આયુપીએસી નામ પ્રમાણે 2 મિથાઈલ 1-3 બ્યુટાડાઈન તરીકે પણ ઓળખીએ છીએ. 2 મિથાઈલ 1-3 બ્યુટાડાઈન. રબરના ઝાડની અંદર આ 2 મિથાઈલ 1-3 બ્યુટાડાઈન છે સીસ સ્વરૂપે આવેલું હોય અને પહેલા અને ચોથા કાર્બન દ્વારા જોડાયેલું હોય. અચ્છા સીસ સ્વરૂપ એટલે શું? તો કે જો દ્વિબંધની એક જ બાજુએ બે સમાન ક્રિયાશીલ સમૂહો આવેલા હોય તો એને કહેવાય સીસ બંધારણ, અને જો સામસામેની બાજુએ સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો તેને કહેવાય ટ્રાન્સ બંધારણ. તો જો તમે કુદરતી રબર શું એ લખવું હોય તો એમ લખી શકાય કે 1-4 સીસ પોલીઆઇસોપ્રીન છે. કુદરતી રબર બીજું કઈ નહીં પણ 1-4 પોલી સીસ 1-4 પોલીઆઇસોપ્રીન છે એમ આપણે લખી શકીએ, સીસ 1-4 પોલીઆઇસોપ્રીન. તો હવે આ સીસ 1-4 પોલીઆઇસોપ્રીન લખ્યું ને તેનું બંધારણ કઈ રીતે થશે? તો જુઓ હું આ રીતેનું બંધારણ લખું છું કે એ બીજા અને ત્રીજા કાર્બન દ્વારા જોડાય, એટલે શું થશે? તો કે આ પહેલા અને ત્રીજા કાર્બન, પહેલા અને બીજા અને ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે દ્વિબંધ છે તૂટે અને બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. તો જુઓ મેં આ બંધારણ લખ્યું, આમાં બીજા કાર્બન વચ્ચે શું છે? બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. આ આપણો મિથાઈલ સમૂહ હતો તેને આમ લખી નાખ્યું. તો જુઓ હવે પહેલા અને ચોથા કાર્બન ની સંયોજકતા છે એ ખાલી છે. આ પહેલા અને ચોથા કાર્બન ની સંયોજકતા છે ખાલી છે. તો આ પોલિમરના બંધારણની અંદર બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બને, આ બે દ્વિબંધ તૂટે, જેથી પહેલા અને ચોથા કાર્બનની સંયોજકતા છે કે ખાલી થાય, હવે તે વળી પાછું આવા બીજા એકમ સાથે જોડાતું જાય. હવે આવું બીજા એકમ સાથે જોડાતું જાય એટલે આપણે આ રીતની આખી રચના છે એ પ્રાપ્ત થતી જાય છે. તો આ જે બંધારણ બનશે એને કહેવામાં આવે છે સીસ 1-4 પોલીઆઇસોપ્રીન. આ રીતે અસંખ્ય લાંબા અણુઓ છે એકબીજા સાથે જોડાઈ જાય. તો આ જે રચના પ્રાપ્ત થઈ જે અનેક અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય બીજું કઈ નહીં પણ સીસ 1-4 પોલીઆઇસોપ્રીન છે. તો હવે કુદરતી રબર છે એના ચોક્કસ મર્યાદાઓ છે કે ભાઈ કુદરતી રબર છે તો એ ઘસારાનો પ્રતિકાર નથી કરી શકતું, ઘસારાનો પ્રતિકાર ન કરે. એનો મતલબ છે કે એ સહેરાઈથી ઘર્ષણ થી નષ્ટ પામે છે. દાખલા તરીકે આપણી પાસે ઇરેઝર હોય ને આપણે ઘસીએ 5 મિનિટ તો ઓટોમેટિક ઓછું થઈ જાય. તો ઘસારાનો પ્રતિકાર છે એ કુદરતી રબર છે ઘસારાનો પ્રતિકાર કરી શકતું નથી. બીજું એના ઉપર ઓક્સિડેશન કરતા પદાર્થની અસર થાય છે, એટલે કે ઓક્સિડેશન કરતા પદાર્થની એના ઉપર અસર થાય એના બંધારણમાં એ સહેલાઈથી ફેરફાર કરી શકે છે. ત્રીજી બાબત કે પાણીના શોષણનો ગુણધર્મ ધરાવે છે, એ પાણી છે એનું શોષણ કરે, એટલે પાણી છે એનું શોષણ કરે છે. ચોથી બાબત કે 10°C તાપમાન, એટલે કે 10°C તાપમાન છે એટલે આપણે એને લખી શકીએ કે 283 કેલ્વિન. તો આ તાપમાને એ પોતે બરડ બને છે. બરડ એટલે શું? તો કે કડક બની ગયું હોય, બળ લગાડો એટલે તૂટી જાય. તો 10°C એટલે કે 283 કેલ્વિન તાપમાને બરડ બને, અને 60°C તાપમાન એટલે તમે લખી શકો કે 315 કેલ્વિન અથવા તો તેનાથી વધારે તાપમાન. તો 315 કેલ્વિન થી વધુ તાપમાને એ પોતે નરમ બને. તો હવે જો આપણે રબરનો ઉપયોગ છે અનેક જગ્યાએ કરીએ છીએ, ટાયર બનાવવા માટે થાય છે, ચંપલ બનાવવા માટે થાય. તો હવે બરડ હોય તો તૂટી જાય અને નરમ હોય તો સહેલાઈથી એની અંદર કાણા પડી જાય. તો આ બધા ગુણધર્મોને કારણે એનું ઔદ્યોગિક રીતે ઉપયોગમાં લઈ શકાતો નથી. તો આ મર્યાદા છે ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે રબરના વલ્કેનાઇઝેશન દ્વારા દૂર કરી. તો હવે આપણે એના તરફ આગળ ભણીએ એ પહેલા આટલી વસ્તુનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. જો ખાસ હવે જે આપણને રબર પ્રાપ્ત થાય વલ્કેનાઇઝ રબર એના ગુણધર્મ આનાથી તદ્દન વિરુદ્ધ હશે, આનાથી તદ્દન વિરુદ્ધ.
तो आप आगे ગુણી પેલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ। તો ચાલો હવે આપણે રબરના વલ્કેનાઇઝેશન ની વાત કરીએ। તો કે 1893 ની અંદર ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે જ્યારે કુદરતી રબરને સલ્ફરની સાથે એટલે કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને આપણે 373 થી 415 કેલ્વિન તાપમાન, તો જો આપણે વલ્કેનાઇઝેશન ની વાત કરીએ તો વલ્કેનાઇઝેશન ગોતનાર વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ ગુડિયર। તમે જાણો છો કે વાહનના ટાયર ગુડિયર કંપનીના આવે, તો એ સ્થાપના કરનાર ચાર્લ્સ ગુડિયર। તો ચાર્લ્સ ગુડિયરે ગોતી કાઢ્યું કે આપણે જ્યારે કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને 373 થી 415 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે જે રબરની જે લાંબી શૃંખલાઓ હોય, કુદરતી રબરની લાંબી શૃંખલા, તો કે આમે રબરની લાંબી શૃંખલાઓ દોરેલી છે કુદરતી રબરની, તેમાં આ દ્વિબંધ ધરાવતા કાર્બન, આ દ્વિબંધ ધરાવતા કાર્બન છે એના સક્રિય સ્થાન છે, આ દ્વિબંધ ધરાવતા કાર્બન છે એના સક્રિય સ્થાન છે, તેના દ્વિબંધ તૂટે, આ દ્વિબંધ છે એ તૂટે અને તેની અંદર એમનું સલ્ફર દ્વારા જોડાણ થાય, એમની વચ્ચેના દ્વિબંધ છે એ તૂટશે અને સલ્ફર મારફત ક્રોસલિંક એટલે કે તિર્યક બંધની રચના થાય, બે લાંબી શૃંખલા છે એની વચ્ચે સલ્ફર અણુઓ છે તિર્યક બંધથી જોડાય, તો આ પ્રક્રિયા છે એને કહેવાય છે વલ્કેનાઇઝેશન। તો કુદરતી રબર ની અંદર એક તો દ્વિબંધ ધરાવતું બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો દ્વિબંધ ધરાવતું સ્થાન સક્રિય સ્થાન છે, તે જ રીતે એની બાજુમાં રહેલો આ મિથિલિન સમૂહ છે એ પણ સક્રિય સ્થાન છે। તો ઘણીવાર એવું પણ જોવા મળે કે બાજુના આ દ્વિબંધ છે એમ નમરી અને બાજુના સક્રિય સ્થાન છે મિથિલિન સમૂહ, તેમાંથી હાઇડ્રોજન છે દૂર થાય અને અહીંથી હાઇડ્રોજન છે દૂર થાય અને સલ્ફર છે જોડાય છે, અહીંથી આ મિથિલિન સમૂહ હોય એ બે મિથિલિન સમૂહ છે એમની વચ્ચે સલ્ફર છે જોડાય છે, તો આપણને જે પ્રાપ્ત થાય એ રબર ને કહેવામાં આવે છે વલ્કેનાઇઝ્ડ રબર। તો જો હવે બરાબર તમારા મગજમાં વલ્કેનાઇઝ્ડ રબર શું બેસી ગયું છે, રિપીટ કરી લઈએ કે ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે ગોત્યું કે કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને આપણે 373 થી 415 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે કુદરતી રબરના બંધારણના આ દ્વિબંધ અને મિથિલિન સમૂહ સક્રિય સ્થાન છે, તો આ સક્રિય સ્થાન દ્વારા સલ્ફર છે તિર્યક બંધથી જોડાય છે અને આપણે ક્રોસલિંક પણ કહીએ છીએ, એમની વચ્ચે આવું ક્રોસલિંક એટલે કે તિર્યક બંધની રચના થાય અને લાંબી શૃંખલાઓ છે એકબીજા સાથે જોડાય, તેના દ્વારા આપણને સુધારેલા ગુણધર્મ વાળું રબર છે એ પ્રાપ્ત થાય છે। તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વલ્કેનાઇઝેશન, અથવા તો એને કહેવાય છે રબરનું વલ્કેનાઇઝેશન, અને જે રબર મળે એને કહેવાય વલ્કેનાઇઝ રબર। તો વલ્કેનાઇઝ રબર છે એની એમ કે છે કે આ પ્રક્રિયા છે ધીમી છે, આ વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા ધીમી છે, તો ધીમી હોય તો એને આપણે ઝડપી બનાવી શકીએ, તો ઝડપી બનાવવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ છે જેવા કે ઝિંક ઓક્સાઇડ છે એનો ઉપયોગ કરી અને આ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવી શકીએ છીએ। તો કુદરતી રબરની વલ્કેનાઇઝેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શું કરવું, તો કે આપણે એની અંદર ઓક્સિડેશન પદાર્થ, ઓક્સિડેશન કરતા પદાર્થ ઝિંક ઓક્સાઇડ ઉમેરી શકાય। હવે જે વલ્કેનાઇઝ રબર પ્રાપ્ત થયું એનાથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવે, હવે ઘસારાનો પ્રતિકાર કરે, આમાં આપણે લખ્યું છે ન કરે, હવે વલ્કેનાઇઝ રબર છે શું કરશે, ઘસારાનો પ્રતિકાર કરશે, એના ઉપર ઓક્સિડેશન કરતા પદાર્થની અસર ન થાય, આનાથી વિરુદ્ધ ગુણધર્મ, પોતે પાણીનું શોષણ ન કરે, ઊંચા તાપમાને નરમ ન બને, નીચા તાપમાને બરડ ન બને, એટલે આનાથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મ ધરાવતું આપણને રબર છે પ્રાપ્ત થાય છે। હવે એના આ સુધારેલા ગુણધર્મને કારણે એનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકાય, દાખલા તરીકે સૌથી વધુ ઉપયોગ છે રબરનો ટાયર ઉદ્યોગમાં થાય છે, તો જ્યારે કુદરતી રબરને 5% સલ્ફરના દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે જે રબર પ્રાપ્ત થાય એ રબરનો ઉપયોગ આપણે ટાયર ઉદ્યોગની અંદર કરી શકીએ છીએ।
जो 10% નો ઉપયોગ કરીએ તો બેટરી કેસના આવરણ માટેનું રબર પ્રાપ્ત થાય તો ભારતની અંદર આપણે અથવા દુનિયાના દરેક દેશોમાં ટાયર માટેનું રબર છે આ પ્રક્રિયાથી પ્રાપ્ત થાય છે જેમાં વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન 5% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે તો આ વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા એકદમ નાની વસ્તુ છે કે ભાઈ દ્વિબંધ તૂટે છે અથવા મિથિલિન સમૂહ પરથી હાઇડ્રોજન દૂર થઈ અને સલ્ફર છે એ જોડાઈ જાય પણ તેના નાનકડા ફેરફારથી એના બંધારણમાં મોટો ફેરફાર થાય છે ગુણધર્મમાં મોટો ફેરફાર થાય છે અને આપણે રોજિંદા જીવન માટે ઉપયોગી ખૂબ ઉપયોગી ટાયર છે અથવા તો અલગ અલગ વસ્તુઓ બનાવવા માટેનું વલ્કેનાઇઝ રબર છે પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રબર કુદરતી રબર એટલે શું અને તેનું વલ્કેનાઇઝેશન ભણ્યા ચાલો ઓલ ધ બેસ્ટ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પણ એ પહેલા એક નાનકડી વાત કે તમને આ લેક્ચર ગમ્યો સમજાઈ જતું હોય તો આપણા સૂચનો છે કોમેન્ટ છે ચોક્કસ જણાવજો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં